नमस्कार विद्यार्थियों, ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 11 कॉमर्स विषय छे वाणिज्य पत्र व्यवहार सेक्रेटरियल प्रेक्टिस एटले के एससीएनसीसी सीसी एटले कॉमर्शियल कम्युनिकेशन। अने आपणे अत्यारे कॉमर्शियल कम्युनिकेशन ना जे विभाग छे एमा प्रकरण 8 भणीए छीए। अने पत्र लेखन नी शैली हवे तमने लोकोने बहु सारी रीते एक माळखागत ढांचानी रीत आवड़ी गई छे, एक खूब महत्वनी बाबत छे। तो वाणिज्य पत्र अने सेक्रेटरियल प्रेक्टिस सेक्रेटरी विषय बीजा विभाग में भणी छे, पण आ सेक्रेटरी एकम नो मैनेजर तरीके एकम नो मुख्य कर्ता धर्ता तरीके कोई पेढ़ी साथे कोई गवर्नमेंट संस्था साथे कोई सरकारी पेढ़ी साथे कोई सरकारी संस्थाओं साथे कोई जाहिर उपयोगी सेवाओं मेळवाना लाभार्थे पत्र व्यवहार लखवानो था तो पत्र लखता आवड़वो जोईए। अने हवे तमने लोकोने पण पत्रना माळखानी रीत खबर पड़ी गई छे के पेन्सिल स्केल नो उपयोग करवानो જ્યારે પણ પત્ર પૂછાય તો હવે તમને એ તો વાત અગાઉ પણ કીધેલી છે, ફરી પાછું રિપીટ કરી કે બોર્ડની પરીક્ષામાં 12મા ધોરણમાં પત્ર લેખન 25 ગુણનું પૂછાય છે વિભાગ 1 અથવામાં એકાદો પ્રશ્ન હોઈ શકે, પણ મોટા ભાગે પત્રો પૂછાય છે। એટલે એક વિભાગ 25 ગુણ જે આપણને માટે લાભદાયક છે તો એ પત્રના માર્ક રોકડા। પાઠનું નામ આર્થિક દરજ્જો નાણાકીય સ્થિતિ। આર્થિક દરજ્જો એટલે શું? તો કે તા ઉપર માલ સામાન કોઈ વેપારી ગ્રાહકને આપે ત્યારે પ્રથમવાર જો એ નાણાની લેવડ દેવડ કે પછી માર્કની લેવડ દેવડ કરતા હોય ત્યારે સાક ઉપર એને માલ આપવો કે કેમ તેની એક અગાઉથી માહિતી મેળવવા માટેનો પત્ર। તો આપણે ઉદાહરણ પહેલું અને ઉદાહરણ બીજું એના આધારે હોમવર્કમાં સ્વાધ્યાયનું પત્ર ભણેલા છીએ અને તમે લોકોએ હોમવર્ક કરેલું પણ છે। તો તમે જે પત્ર પહેલું ઉદાહરણ અને બીજું ઉદાહરણ ભણ્યા છો તે જોઈ સૌંદર્ય કોસ્મેટિક એક રાજ કોમ્પ્લેક્સ નવા રોડ વડોદરા નવવધુ નોવેલ્ટી સ્ટોર રાંદર બજાર સંતરામ રોડ નડિયાદ। હવે તમને આમાં ખબર પડી ગઈ હશે કે સૌંદર્ય કોસ્મેટિક્સ એ વેપારી છે અને નવવધુ નોવેલ્ટી સ્ટોર વાળા જે છે એ ખરીદનાર છે। તો ખરીદનાર પાસેથી વેચનાર પેઢી તેને ઓળખતી નથી। સૌંદર્ય કોસ્મેટિક્સ વાળાએ કોઈ અગાઉ કોઈ દિવસ નવવધુ નોવેલ્ટી સ્ટોરને ઉધારે માલનું વેચાણ કરેલું નથી। તો નવવધુ નોવેલ્ટી સ્ટોર પાસેથી સંદર્ભ માંગે છે, સરનામા માંગે છે। સંદર્ભ માંગવો એટલે નવવધુ નોવેલ્ટી સ્ટોર અત્યારે પોતાની દુકાનમાં જે માલ લીધેલો છે એને પણ કોઈ પાસેથી લીધો છે તો એના નામ સરનામા આપો, અમે તેમને પૂછી લઈએ। શું પૂછશે? કે નવવધુ નોવેલ્ટી સ્ટોર નાણાકીય લેવડ દેવડમાં કેવા? તો જુઓ આપણે તેનો સંદર્ભ માંગવા માટે કેવો પત્ર લખે છે મોકલી આપવા માટે, તો કે વેપારીને એક શિરસ્તાના ભાગરૂપે આ પ્રથમ વખત તમારી પાસેથી આ રીતનો વ્યવહારમાં માલની ખરીદી કરતા હોય તો આપની પેઢીનો સંદર્ભ મોકલી આપવા વિનંતી, અને આ બાબતે અમને ખરી યથાર્થતા જણાશે તો આપને અમે સત્વરે માલ સામાન પહોંચાડીએ। એટલે તરત નવવધુ નોવેલ્ટી સ્ટોરને પણ ખબર પડશે કે આપણે એક ગ્રાહકને પૂછીશું કે રૂપિયા કેદી આપ, એમ વેપારી છે જથ્થાબંધ માલ તમે લેતા હોય તો લાખો રૂપિયાનું બિલ બનતું હોય ત્યારે એક સંદર્ભ આપવો જરૂરી છે। એટલે નવવધુ નોવેલ્ટી સ્ટોરે તરત રિટર્ન જવાબ આપ્યો પત્ર નંબર 2,
નવવધુ નોવેલ્ટી સ્ટોર ઝાંઝર બજાર સંતરામ રોડ નડિયાદ 2 એપ્રિલે તરત પત્ર લખી દીધો. હવે જુઓ, સૌંદર્ય કોસ્મેટિક, એક રાજ કોમ્પ્લેક્સ, નવા રોડ, વડોદરા. વિષય છે અમારી પેઢીના સંદર્ભ અંગે. તો તરત જવાબમાં સંબોધન આપ્યું મહોદય કે 27 તારીખે આપનો જે પત્ર મળ્યો એમાં આપે સંદર્ભ મોકલવાનું કહ્યું. અમે પણ વેપારી ધારા ધોરણ નીતિમત્તામાં મક્કમ છીએ, પાલન કરવું જરૂરી અમે સમજીએ છીએ. એટલે તરત જ તેઓ શું કરે છે, બે પેઢી, એટલે કે એક પેઢીનું સરનામું આપે છે અને એક બેંકનો સંદર્ભ આપે છે. સરનામા બંને છે તો કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ નું સરનામું શું કામ આપી ખબર પડી ગઈ તમને? તો કે નવવધુ નોવેલ્ટી સ્ટોર. અત્યાર સુધી ઉધારે ખરીદી કોની પાસેથી કરતા હતા? તો કે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ પાસેથી. તો હવે સૌંદર્ય કોસ્મેટિક્સ પત્ર લખશે. ચાલો ત્રીજો પત્ર, એટલે હવે ખબર પડી ગઈ. વાંચો એનું શીર્ષક, પેજ નંબર 60 પાઠ્યપુસ્તક ઉપર, પત્ર નંબર 3. સાખ પર, ઉધાર પર માલ સામાન વસ્તુ મેળવવા માંગતી પેઢી. તો ઉધારે માલની ખરીદી કોને કરવી હતી? નવવધુ નોવેલ્ટી સ્ટોર ને. એ અંગે તો નવવધુ નોવેલ્ટી સ્ટોર નો અભિપ્રાય, નવવધુ નોવેલ્ટી સ્ટોર ઉધારે વસ્તુ ખરીદી કરે છે તો રૂપિયાના વ્યવહારમાં કેવા છે તેનો અભિપ્રાય મેળવવા માટે અન્ય વ્યાપારિક પેઢી ને પત્ર લખવામાં આવતું. આ એક પત્ર છે. તો અહીંયા નવવધુ નું એડ્રેસ આવશે ખરું ના? લખનાર કોણ બનશે? તો કે અત્યારે કોને વેચવો છે ઉધાર ઉપર માલ? સૌંદર્ય કોસ્મેટિક્સ. પણ ખરેખર કેવા છે નાણાકીય વ્યવહારમાં એનો ખ્યાલ નથી. એટલે નવવધુ નોવેલ્ટી સ્ટોરે શું આપેલું છે? અન્ય પેઢીનું સરનામું. તો મેળવનાર કોણ બનશે? અન્ય પેઢી. અને ચર્ચા કોના વિશે થશે? ચાલો દરેક વિચારો જોઈએ ફરીવાર. હું તમારી પાસેથી વસ્તુ ઉધારે ખરીદવા આવું છું તો તમે મને ઓળખતા નથી, તો તમે શું કહેશો કે તમે અગાઉ કોઈ પાસેથી ઉધાર લીધેલું છે? તો હું એમ કહું હા. તો કે લાવો સરનામું, તો હું તમને સરનામું આપું. તો હવે તમે મને નહીં પૂછો, જેનું સરનામું આપ્યું ને એને તમે પૂછવા જાશો. અહીં એવું જ થયું. સૌંદર્ય કોસ્મેટિક નવવધુને કહે છે કે તમે કે ઉધાર વ્યવહાર કરેલો છે અગાઉ? તો કે હા. તો કે લાવો એનું સરનામું તેને આપેલું. હવે વાત છે સૌંદર્ય કોસ્મેટિક્સની અને કમલ ફાર્મસીની, પણ ચર્ચા કોના વિશે થશે પ્રશ્ન એ છે. તો ચર્ચા કોના વિશે થાય? તો કે નવવધુ નોવેલ્ટી સ્ટોર વિશે. હવે ખ્યાલ આવી ગયો? દરેક જવાબ બોલતા થઈ ગયા છે. મારી સાથે જવાબ બોલે પણ છે ઘણા વિદ્યાર્થીઓ, અને સમજૂતી પણ વ્યવસ્થિત સમજાઈ ગઈ છે કે સાખ ઉપર ઉધારે વસ્તુ આપતા પહેલા એક વ્યાપારી તરીકે આ જાણવું જરૂરી છે કે તમે ગ્રાહકને ઓળખો છો. નથી ઓળખતા તો એ ગ્રાહકને બીજી કોઈ પેઢી ઓળખે છે? તો કે હા. તો ચાલો તેને પૂછવા જઈએ. તો હવે અહીંયા એવું જ થયું છે કે સૌંદર્ય કોસ્મેટિક છે એ શું કરે છે? કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સને પૂછશે. પણ કોના વિશે પૂછશે? નવવધુ નોવેલ્ટી સ્ટોર. તો હવે ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક શું કામ જવાબ આપે? એનો ગ્રાહક ઘટે નહીં? ના, વેપારીની પરિભાષામાં ગ્રાહક બદલતા રહીએ. કદાચ અમુક વસ્તુ આની પાસેથી નહીં લેતા હોય ને અમુક વસ્તુ આની પાસેથી નહીં લેતા હોય, તો વેપારી વેપારી વચ્ચે હંમેશા સંબંધ સુમેળ ભર્યા જ રહી. ચાલો, તો એ લખનાર કોણ થશે? લખનાર કોણ થશે? તો કે જેને માહિતી જોઈએ છે, જેને વેચવી છે વસ્તુ નવવધુ નોવેલ્ટી સ્ટોર એ. તો કે સૌંદર્ય કોસ્મેટિક, એક રાજ કોમ્પ્લેક્સ, નવા રોડ, વડોદરા. હવે જો અહીંયા તમને શીર્ષક આવું આપે, નહીતર પછી એવું આપે કે સાખ પર માલ સામાન મેળવવા માંગતી પેઢી અંગે અભિપ્રાય મેળવવા માટે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક વડોદરાને સૌંદર્ય કોસ્મેટિક વડોદરા દ્વારા જે પૂછપરછ કરવામાં આવેલી તેનો અભિપ્રાય મેળવવા માટે પત્ર લખો.
તો જો અહીંયા બે પેઢીના સરનામા આપ્યા હોય, કઈ ત્રણ પેઢીના આપ્યા હોય, આજે જ હોમવર્કમાં આપવાની છું જે તમે સમજી વિચારીને પત્ર લખશો. કોણ લખે છે, કોણ મેળવે છે, કોના વિશે પૂછે છે? ફરીવાર, કોણ લખે છે, કોણ મેળવે છે અને કોના વિશે લખવાનું છે, આ બાબત સ્પષ્ટ હોવી જોઈએ. અહીંયા કઈ પેઢીના સરનામા આપેલા નથી, સમજી શકાય એવી બાબત છે. કારણ કે ઉદાહરણ પેલું છે એના ઉપર ઉદાહરણ બીજું છે, ઉદાહરણ બીજું છે એના ઉપર ઉદાહરણ ત્રીજું છે. પણ પરીક્ષામાં જરૂરી નથી કે સ્ટેપ બાય સ્ટેપ એક પૂછાય પછી તરત બીજો જ પ્રશ્ન એના અનુને લગતો પૂછાય. એક પ્રશ્ન પાંચ, એક પાઠ પાંચમાં નો પ્રશ્ન હોય, એક પાઠ છઠ્ઠા નો પ્રશ્ન હોય અને એક આઠમાં નો હોય તો પત્ર કયા સંદર્ભમાં છે એનું શીર્ષક નક્કી કરે છે, પ્રશ્ન નક્કી કરે છે. સૌંદર્ય કોસ્મેટિક એક રાજ કોમ્પ્લેક્સ નવારો વડોદરા, 8 એપ્રિલ 2016. મેળવનાર છે ત્રાહિત પેઢી, જેનું નામ છે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક, ગંજ બજાર, સયાજી રોડ, વડોદરા. વિષયમાં ખાસ, વિષય હવે મેં લખેલો નથી, ખાસ અલગ કલર થી એટલે લખું ચોખ્ખી કે તમને ખબર પડે. જો સૌંદર્ય કોસ્મેટિક એ વેચનાર છે, કમલ ફાર્મસી ત્રાહિત પેઢી છે, અગાઉ એને ખરીદનારને વસ્તુ ઉધારે આપેલી છે એનું એડ્રેસ છે. અને વિષયમાં હવે તમારે લખવાનું છે જે પેઢી વિશે તમે પૂછવા માંગો છો તેનું કમ્પ્લેટ નામ. તો તમારી ટેક્સ્ટબુકમાં પણ તમને દેખાય છે શું લખેલું છે, નવ વધુ નોવેલ્ટી સ્ટોર છે લખેલું. ક્યાંની છે? નડિયાદ. સાત નડિયાદની જે આ પેઢી છે એ નડિયાદની આ પેઢીની સાત વિશે અભિપ્રાય મેળવવા બાબત. તો જ્યારે પણ સૌંદર્ય કોસ્મેટિક્સ ને પત્ર લખો કમલ ફાર્મસીના જે માલિક મેનેજર કે જે એનો વહીવટ કરતા વ્યક્તિના હાથમાં પત્ર આવશે તો એનું ધ્યાન ક્યાં જશે? વિષય ઉપર. વિષયમાં શું લખ્યું છે? નવ વધુ નોવેલ્ટી સ્ટોર જે નડિયાદની પેઢી છે તેને સાત વિશે માલ આપવો કે નહીં એવું જાણવા માંગે છે. વિષય ઉપરથી પત્રનો ભાવાર્થ ખબર પડી જાય. શ્રીમાન, નડિયાદ સ્થિત નવ વધુ નોવેલ્ટી સ્ટોર તરફથી તેમના આર્થિક અને વ્યાપારિક દરજ્જાની જાણ માટે આપનો સંદર્ભ મળેલો છે. ફરીવાર, નવ વધુ નોવેલ્ટી સ્ટોર નડિયાદ સ્થિત જે વેપારી પેઢી છે તેના તરફથી આર્થિક એટલે નાણાકીય બાબત અને વ્યાપારી લેવડ દેવડની જે સ્થિતિ માટે જાણ કરવી તો અમને તમારું સરનામું આપેલું છે. આવું કોણ કહે છે? સૌંદર્ય કોસ્મેટિક. તે બદલ આપનો આભાર, આભાર વ્યક્ત કરવો જોઈએ કારણ કે આપણા માટે એક સારું કામ કરશે, આપણને હા ના નો જવાબ આપશે. આ પેઢી અમારી પાસેથી ₹3,50,000 શબ્દમાં લખે છે, જુઓ અંકે ₹3,00,000 પૂરાનું માલ સામાન 50 દિવસની સાખ ઉપર મેળવવા માંગે છે. તો આ અંગે તેમની સાથે વ્યવહાર કરવો, વિશ્વસનીયતા, આર્થિક દરજ્જા અંગેની માહિતી આપી આધારી કરશો. નાની સુની રકમ હજારોમાં નથી પણ 1,00,000થી વધુ છે. 3,00,000 રૂપિયાનો માલ 50 દિવસ માટે ઉધારે ખરીદવા માંગે છે કોણ? નવ વધુ નોવેલ્ટી સ્ટોર. કોની પાસેથી? સૌંદર્ય કોસ્મેટિક્સ પાસેથી. પણ ઓળખતા નથી એટલે સૌંદર્ય કોસ્મેટિક્સ કોને પૂછે છે? કમલ ફાર્મસીને, કે તેઓ આર્થિક એટલે નાણાની બાબતમાં, વિશ્વાસની બાબતમાં અને બજારમાં તેમની લેવડ દેવડની સ્થિતિ બાબતે અમને માહિતી આપશો અને આભારી બનશો. હવે જુઓ પછી કહે છે, આપનો અભિપ્રાય, આપનો એટલે કમલ ફાર્મસી દ્વારા આપેલો અભિપ્રાય અમને નવ વધુ સાથે વ્યવહારમાં જોડાણ કરવું કે નહીં, વ્યાપારિક જોડાણ કરવું કે કેમ,
તે અંગેનો નિર્ણય લેવામાં મદદરૂપ થશે. આપના દ્વારા આપવામાં આવેલી જે પણ માહિતી હશે એ અત્યંત ગોપનીય રાખવામાં આવશે. તમે નવવધુ વિશે જે પણ માહિતી આપશો તે કોઈને અમે કહેશું નહીં, એ પણ બાબતની ખાતરી આપીએ છીએ. એટલે હવે અંદાજ આવી ગયો આ પત્ર લખવાનો. માત્ર જો લખનાર મેળવનારને કોના વિશે આવડી જાય ને તો પત્ર સહેલો છે. અને હવે તમને લોકોને આવડી ગયું છે. મેં અગાઉ પણ કીધેલું છે, અત્યારે પાછું યાદ કરાવું છું, પત્ર કોણ લખે છે, કોણ મેળવે છે, ન સમજાય પ્રશ્ન બે વાર વાંચો. ને લખો શબ્દ, પત્ર કોણ મેળવે છે, કેવી રીતે કોને આપવામાં આવે છે, કયા વિષયને સંદર્ભે છે, એ પ્રશ્ન એક વાર વાંચો ન સમજાય તો બીજી વાર વાંચો. તમારા મગજમાં ક્લિયર થઈ જશે કે પ્રશ્ન કોણ લખે છે અને કોણ નહીં. ભવિષ્યમાં જો છેલ્લી લાઈનમાં કહે છે, ભવિષ્યમાં આપને પણ અમારા પાસેથી આ પ્રકારની કોઈ જરૂરિયાત ઊભી થશે તો અમે પણ તમને યોગ્ય સહકાર આપીશું. એટલે કે ક્યારે કેવું બને, કમલ ફાર્મસી વાળાની કોઈ વેપારી લખતા હોય ત્યારે સૌંદર્ય કોસ્મેટિક્સ નું એડ્રેસ આપ્યું હોય તો કમલ ફાર્મસી કોને પૂછવા જાય, સૌંદર્ય કોસ્મેટિક્સ નું, ત્યારે અમે પણ તમને સહકાર આપીશું. આપનો વિશ્વાસુ માલિક. તો જુઓ અહીંયા પહેલો પત્ર શું હતો, તો કે નવવધુ નોવેલ્ટી સ્ટોરે અગાઉ ઓર્ડર આપેલો. કોને? સૌંદર્ય કોસ્મેટિક્સ. પણ સૌંદર્ય કોસ્મેટિક્સ વાળા નવવધુ નોવેલ્ટી સ્ટોર ને ઓળખતા નથી. એટલે ઓળખતા નથી એટલે માલ આપતા પહેલા એક પત્ર લખે છે કે તમારા વિશેનો અભિપ્રાય આપો, કે તમે કોઈ પેઢી સાથે લેવડ દેવડ નો વ્યવહાર કરેલો છે. તો નવવધુ વાળાએ જો ખરેખર બીજી કોઈ પેઢી પાસેથી ઉધારે માલ લીધેલું છે એટલે તરત એ એડ્રેસ આપતા અચકાતા નથી. એટલે તરત બે એડ્રેસ આપી દે છે, એક તો એક પેઢીનો અને બીજું બેંકનો. ત્યારે સૌંદર્ય કોસ્મેટિક શું કરે છે, જે પેઢીનું સરનામું આપેલું છે એને પત્ર લખે છે અને એ પણ કહે છે કે તમે જે માહિતી આપશો ને અમે ગોપનીય રાખશું. તો હવે આ પત્ર કોને મળે, કોને મળ્યો? કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ. અહીંયાથી પ્રશ્ન પૂછાઈ ગયો તો હવે જવાબ કોને આપવાનો રહી? ચાલો જોઈએ મને ક્યાં કોણ કહેશે, તો કે બધા વિદ્યાર્થીઓને જવાબ આવડી ગયો છે કે જવાબ આપશે કમલ ફાર્મસી. તો હવે જવાબ હશે હામાં, જવાબ હશે નામાં, અને જવાબ હાય નહીં, નાય નહીં, સંમતિ જ નહીં. બાહી ધરી ન લે, બાહી ધરી સંમતિ ન આપતો પત્ર. સમજાય છે? પત્ર હવે જો કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ નો વ્યવહાર નવવધુ નોવેલ્ટી સ્ટોર સાથે અત્યાર સુધી જેટલો પણ માલ ખરીદ્યો એના રૂપિયા સમયસર ચૂકવી દેતા હશે તો એ જવાબ આપશે હકારાત્મક. જો માલ સામાન લીધો પછી રૂપિયાની ઉઘરાણીમાં વારંવાર ધક્કા ખવડાવતા હશે તો જવાબ આપશે નકારાત્મક, ના. અને જો અત્યાર સુધી એને કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ ઉધાર વેચાણ કરેલું જ નથી તો નવવધુ વિશે કહી શકે નહીં, સંમતિ સૂચક જવાબ આપી શકે નહીં. એટલે કે હાય નહીં, નહીં નહીં. શું કે છે કે અમે તો રોકડેથી જ વ્યવહાર કરેલો છે. એટલે આ પત્ર તમને સમજાઈ ગયો હશે. એટલે હવે આજનું હોમવર્ક, હવે પછી જે પત્ર છે ને ત્રણ છે, હકારાત્મક, નકારાત્મક, હાય ની નાય, બાહેધરી ન આપતો પત્ર. એ પત્ર આપણે આગળના લેક્ચરની અંદર ભણશું, ચારે ચોથો પત્ર, પાંચમો પત્ર અને છઠ્ઠો પત્ર. તો તમે હોમવર્કમાં સ્વાધ્યાયનો પહેલો પત્ર લખેલો કે હિંમતનગર સ્થિત નોવેલ્ટી સ્ટોર દ્વારા તમને પ્રથમવાર મોટા જથ્થામાં ઓર્ડર મળેલો, તેઓ શાખ ઉપર રેડીમેડ કપડાં ખરીદવા માંગે, તમને મળેલો એટલે તમને અન્ય કોઈ પેઢીનો સંદર્ભ આપવા માટે નો પત્ર લખો. તો
લખવાનો તો તમારે, એક એડ્રેસ તમે બનાવ્યો, લખનારનું, મેળવનારનું કોનું બનાવ્યું? હિંમતનગરના નોવેલ્ટી સ્ટોરનું, બરાબર. કપડાં રેડીમેડ મગાવે, પછી તમે એનો જવાબ પણ બે પત્ર લખવાના હતા ને સ્વાધ્યાયના, કે સંદર્ભ મોકલી આપવાનો પત્ર. તો લખનાર તમે થયા, મેળવનાર હિંમતનગર. બીજું, હિંમતનગર લખનાર થયા, મેળવનાર તમે થયા, એમાં બે સરનામા આપેલા છે તમે લોકોએ. તો આજે તમારે હિંમતનગર સ્થિત નોવેલ્ટી સ્ટોર દ્વારા આપવામાં આવેલ સંદર્ભમાંથી એક પેઢીનું નામ છે, એ પેઢીને અભિપ્રાય મેળવવા માટેનો પત્ર લખો. પત્ર પહેલાનો તમારે નમૂના 3માં લખવાનો છે. એટલે હોમવર્ક યાદ રાખજો, પત્ર જે પહેલો જ છે એના અનુસંધાનમાં તમે જવાબ આપેલો છે. બીજો, હવે પત્ર એકનો નમૂના 3 મુજબ પત્ર લખવાનો છે. દરેકને સમજાઈ ગયું? હિંમતનગરની પેઢી વિશે પૂછપરછ કરવાની છે. કોને? ત્રીજી પેઢીને. તો ચાલો એ પ્રશ્ન બનાવી જ દઉં તમને. શાખ પર માલ સામાન મેળવવા માંગતી પેઢી લખો. શાખ પર માલ સામાન મેળવવા માંગતી પેઢી હિંમતનગર નોવેલ્ટી સ્ટોર, બરાબર. નોવેલ્ટી સ્ટોર અંગે અભિપ્રાય મેળવવા માટે અન્ય પેઢી, તમે સરનામું બનાવેલ છે અત્યારે બીજા પત્રમાં, બે પેઢીના સરનામા આપ્યા છે, એમાં તમે લખેલું હશે નૂરજહાં નોવેલ્ટી સ્ટોર અથવા રેડીમેડ કપડાનું દુકાન. આ પેઢીને લખો, બરાબર. અને લખશે કોણ? તો કે તમારું જ સરનામું આવશે, બરાબર. સંદર્ભમાં આપેલ પેઢીનું નામ, પેઢી સંદર્ભમાં પેઢીનું નામ છે તેને લખવાનો, એને લખવાનો છે. એટલે હવે ખ્યાલ આવી ગયો, પત્ર એક એને ઉદાહરણ 3 મુજબ લખવાનો છે. ફરીવાર હોમવર્ક યાદ રાખજો, કે કેવા છે નાણાકીય વ્યાપારી શિરસ્તા, અમને તમારું પેઢીનું સરનામું, નૂરજહાં પેઢીનું સરનામું તમે અમને સૂચવેલું છે. તો આપ દ્વારા જે પણ માહિતી આપવામાં આવશે તે અમે હિંમતનગર સ્થિત પેઢીની માહિતી ગોપનીય રાખશું, અને આપને પણ ભવિષ્યમાં કંઈ આવી માહિતીની જરૂર પડશે તો અમે આપને આપીશું. તો હોમવર્ક યાદ રાખજો, પત્ર પહેલો છે એના અનુસંધાનમાં ઉદાહરણ 3 મુજબ લખવાનો છે. નમસ્કાર. જય હિન્દ. વંદે માતરમ.